કે જ્યાં ધર્મ છે ત્યાં ભક્તિ છે, અને જ્યાં ભક્તિ છે ત્યાં ભક્તિનો પુત્ર પ્રભુ છે. અને એ ભક્તિ માણસના જીવનમાં કેવી હોવી જોઈએ એ ભક્તિનો એક આખું દર્શન આપણને મહાપુરુષે કરાયું છે. તો દાદા ખાચરના બહેનો જેવુબા અને લાડુબા રાજ દીકરીઓ હતી, સમૃદ્ધિમાંથી ઉછળીને મોટી થઈ ગઈ, પણ ભગવાનને સંતોને રાજી કરવા માટે વહેલી 3 વાગ્યા જાગી અને માથે પાણીના ડેગડા ઉપાડી અને સંતોને, વૃદ્ધ બીમાર સંતો હોય એને સ્નાન કરાવવા માટે ઠેઠ ઘેલા નદીમાંથી પાણી લાવી અને પાણીની વ્યવસ્થા કરે, અનાજ દળે, રસોઈઓ બનાવે, આખો ચોક હાથમાં સાવણા લઈને વારે પરિચર્યા કરે અને ઠેઠ દરબારના દરવાજાથી માંડીને ઘેલા નદી સુધીનો રસ્તો કાયમ વાળે. શુગર વાગે ભગવાનને સંતો સ્નાન કરવા જતા હોય તો એમને પગમાં કાંટો કાંકરો કંઈ વાગે નહીં, એ આખો રસ્તો વાળી સાફ કરી અને પાછો પાણીના છંટકાર કરે કે રજ ઉડે નહીં, કોઈ સંતોને મહારાજને તકલીફ ન પડે, આવી ભક્તિ એ કરતા. અને ભગવાન સ્વામિનારાયણની વિશે ભક્તિ કરતા 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 એવી પ્રીતિ હતી કે પ્રભુના દર્શન વિના ક્ષણ માત્ર રહી ન શકે. એક દિવસ જો જીવબાને લાડુબાને ભગવાનનું અને સંતોનું દર્શન ન થયું હોય ને તો એટલો બધો વિરહ એમને સતાવે, જમવા બેસે ને તો અનાજનો ભાવે, પાણી પીએ તો પાણી મોઢામાં ન જાય, આટલી ભગવાનમાં અને સંતોમાં એની પ્રીતિ થયેલી. અને એક દિવસનો સમય હતો, રામનવમીનો ઉત્સવ આવતો હતો, વડતાલના હરિભક્તોનો આગ્રહ હતો અને ભગવાન સહજાનંદ સ્વામી વડતાલ જ્યારે જવા માટે નીકળ્યા ત્યારે જીવબાને લાડુબાને બહેનોને કહ્યું કે રસ્તો બહુ લાંબો છે, વિકટ છે, થોડો સમય અમારે રોકાવું છે, માટે આ વખતે અમારી સાથે બહેનોને કોઈને વડતાલ સમયો કરવા નથી આપવા. અને આ બહેનોને બધાને પ્રીતિ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની વિશે એ તેવું કે પ્રભુના દર્શન વિના ક્ષણ માત્ર રહી ન શકે, પણ ભગવાન શ્રીહરિ આજ્ઞા કરી એટલે આજ્ઞાની મજબૂરી હતી, પ્રભુની આજ્ઞામાં રહ્યા વિના છૂટકો નહોતો, એટલે ભગવાન સ્વામિનારાયણ વડતાલ પછી સમયો કરવા ગયા છે. અને જીવબાને લાડુબાને મહારાજે કહ્યું હતું કે સમયો પૂરો થાય તો વહેલા વહેલા અમે ગઢપુર આવીને તમને દર્શન દઈશું, તમારા બનાવેલા થાળ જમશું, તમારી સેવા અંગીકાર કરશું, જેટલા બને એટલા વહેલા આવશું, પણ મહારાજે વચન આપ્યું છે. પણ હવે પ્રભુની પણ પરિસ્થિતિ એવી થઈ છે કે વડતાલ ગયા તો જોબન પકી તખો પકી, વડતાલના બધા ભક્તો, વડતાલના બધા બહેનો, મહારાજે સમયો પૂરો કર્યો, સમયો પૂરો કર્યો એટલે મહારાજે ગોમતી તળાવના કિનારે સભા કરી, સભા કરી મહારાજે બધાને આદેશ આપ્યો કે આવતીકાલે સવારે વહેલા અમારે ગઢપુર જવા માટે નીકળવું છે, અમારા દર્શન વિના જીવબાને લાડુબા દાદા ખાચરના બહેનો બીજી ગઢપુરની બહેનો અતિ દુઃખી થાય છે, તો આવતીકાલે વહેલા વહેલા અમારે સવારે નીકળવું છે ગઢપુર જવા માટે. તો વડતાલનો આખો સમાજ દુઃખી થઈ ગયો અને બહેનોએ હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરી કે હે માલિક, હે પ્રભુ, તમે દાદાના દરબારમાં ગઢપુરમાં તો આખું વર્ષ રોકાઈ અને સમયની સમય તમે દર્શન આપો છો, સેવા સ્વીકારો છો, અને વડતાલ તો તમે ઘણા સમયે અને વર્ષે પ્રભુ આવ્યા છો અને આવતીકાલે જવાનો પ્રભુ કયો છો, ગમે તેમ પ્રભુ અમારી વિનંતી સ્વીકારો, હે મા બાપ, અમારી વિનંતી સ્વીકારી દયા કરો, અને હજુ તમે પ્રભુ 5-10 દિવસ વડતાલ રોકાઈને અમને દર્શન આપો, અમારી સેવા સ્વીકારો. બહેનો મીંડા ધ્રુસકે ધ્રુસકે રડવા, પ્રભુની પ્રકૃતિ દયાળુ, ભગવાન સહજાનંદ સ્વામીએ વચન આપ્યું કે જાઓ, હજુ 10 દિવસ આ વડતાલમાં રોકાઈ અને તમારી સેવા સ્વીકારી અને તમને હું કૃતાર્થ કરીશ. પણ આ બાજુ ગઢપુરમાં જીવબાને લાડુબાથી રહેવાતું નથી પ્રભુના દર્શન વિના. દાદા ખાચર પાસે જીવબા લાડુબાઈ ગયા, કહ્યું કે ભાઈ
મહારાજે આપણને વચન આપ્યું હતું કે વડતાલથી હું વહેલો વહેલો આવીને તમને દર્શન આપી સેવા સ્વીકારીશ. આજે પ્રભુએ વચન આપ્યું એના ઉપર 5-7 દિવસનો સમયગાળો વ્યતીત થઈ ગયો છે, તોય હજી પ્રભુને આવવાનો કોઈ સંદેશાની કંઈ આપણને જાણ નથી, કોઈ સંદેશો આવ્યો નથી. આ તો પરમાત્મા સ્વતંત્ર મૂર્તિ, ભાઈ મને બીક લાગે છે અહીંયામાં કે રખે ને કદાચ વડતાલની બહેનોનો પ્રેમ, વડતાલના જોબન અને તખીનો તખા પગીનો પ્રેમ, રખે ને ભગવાન સહજાનંદ સ્વામીને વડતાલમાં વડતાલમાં બાંધી ન લે. જલ્દી કરો ભાઈ, તમે પત્ર લખો મહારાજને, પત્રમાં લખો અહીંની બહેનોની બધાની પરિસ્થિતિ લખો. તમારા વિના હે મહારાજ, તમારા દર્શન વિના આ ગઢપુરની બહેનો ટીટોળેની જેમ ટળોળે છે. એના મોઢામાં અનાજ નથી જતું, મુખમાં જળ જાતું નથી મહારાજ. રોય 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 અને એની આંખો હુજીને લાલ ટમેટા જેવી થઈ ગઈ છે. પ્રભુ ખરેખર તમે જો દયાનિધિ હોય, તમે દયાના સાગર જો હોય, તો આ ગઢપુર વાસીઓ પર તમે દયા કરીને વહેલા વહેલા આવીને દર્શન દેવા માટે પ્રભુ કૃપા કરીએ. દાદા ખાતરે બહેનોએ કહ્યું એમ પત્ર લખો, તાબડતોબડ ઘોડેશ્વરને વડતાલ મોકલો અને વડતાલ ભગવાન સહજાનંદ સ્વામીના હાથમાં પત્ર આપ્યો ત્યારે પ્રભુએ ગઢપુર વાસીઓનો પ્રેમ, એની ભક્તિ, ભગવાનને વિશે સ્નેહ જોયો અને વાંચ્યો. પ્રભુની આંખમાં પણ બોર બોર જેવા એ આંબાના ઝાડ નીચે એક ઢોલિયા ઉપર બેઠા બેઠા આંસુ મીંડા પ્રભુના આંખમાંથી પડવા. આ ભાઈ જો જીવવા ને લાડુવા, ભગવાન સહજાનંદ સ્વામીને આવવાની પ્રતીક્ષા કરે છે, પણ ઘણો સમય થયો, પત્ર મોકલો છે, પણ હજી પત્ર લઈ અને સંદેશા વાહક પાછો નથી આવ્યો. પ્રભુના સંદેશા લઈને કે ક્યારે પ્રભુ ગઢપુર પધારશે, કોઈ સંદેશો ન આવ્યો. જીવબા લાડુબાને અતિ વિરહ જાગ્યો. ઉગમણા 12 ઓરડાની ઓસરીનું બારણાનું 12 શાક પકડી અને જીવબાને લાડુબા મહારાજની પ્રતીક્ષા કરે છે. આંખમાં હું છે અને પ્રતીક્ષા કરતા કરતા મારો પ્રભુ ક્યારે આવશે, મારો પ્રભુ એ વડતાલથી ગઢપુર ક્યારે આવશે, ક્યારે આવશે. પ્રતીક્ષા કરતા કરતા દિવસ પૂરો થયો, એ પ્રતીક્ષા કરતા કરતા રાત્રે પૂરી થઈ. દાદા ખાચર જીવબા લાડુબાને વિનય કે બહેનો મારી વાત માનો, મેં ખેપિયો મોકલો છે પત્ર લઈને, મહારાજ હવે જલ્દી જલ્દી વહેલા આવશે, તમે ભોજન કરી લો, તમે જળપાન કરો, ભોજન ને જળપાન વિના તમારા દેહ ટકશે નહીં, બીમાર પડશો, શરીરમાં તકલીફ પડશે, માટે આટલી મારી વિનંતી તમે સાંભળો. પણ જીવબા ને લાડુબાનું શરીર ત્યાં હતું, પણ આત્મા તો વડતાલ પહોંચ્યો હતો. શેમ કથા ભાગવતમાં જે રાસ પંચાયતની ભગવાન કૃષ્ણે બાંસુરી બજાવી અવાજ સાંભળ્યો, ગોપીઓથી ન રહેવાનું, એના પતિઓ આડા ફેરા, કોઈ કોઈ ગોપીઓને એના પતિએ ઘરના ઓરડામાં પૂરી સાકર બંધ કરીને તાળું લગાવી દીધું, ગોપીઓના દેહ ઘરમાં પુરાયા, પણ એનો આત્મા ભગવાન કૃષ્ણ પાસે બીજું સ્વરૂપ ધારણ ગોપીનું કરી અને રાસનો આનંદ માણવા માટે ગઈ. શ્યામ કથા જીવબા ને લાડુબાના શરીર 12 શાક પકડી અને શરીર ત્યાં સ્થિર પૂતળાની જેમ ઊભું છે અને જીવબા ને લાડુબાનો આત્મા તો વડતાલ ભગવાન સહજાનંદ સ્વામીની સામે ઊભો છે. પ્રભુને આ જોડીની વિનંતી કરે છે મહારાજ કે ઓહો જીવબા લાડુબા તમે અહીંયા ક્યાં વડતાલ? મહારાજ તમારા દર્શન વિના હવે આ શરીર ટકશે નહીં. જો પ્રભુ તમારા દિલમાં દયા હોય અને ખરેખર દયાના સાગર જો તમે હો, તો વહેલા વહેલા પ્રભુ ગઢપુર પધારો, નહીંતર ગઢપુર વાસીને એક બહેનોના શરીર હવે મહારાજ અંત આવ્યો છે વિરહનો, તમારા દર્શનની પ્રતીક્ષાનો અંત આવ્યો છે મહારાજ.
કોઈના શરીર ટકશે નહીં. ભગવાન સહજાનંદ સ્વામી દિવ્ય સ્વરૂપે પ્રગટ થયેલા જીવોબાને લાડુબાને કહ્યું કે તમે જલ્દી જલ્દી તમારા શરીરમાં જાઓ, જલ્દી તમારા શરીરમાં જાઓ, મારી આજ્ઞા છે. મેં તમને આજ્ઞા કરીને હું આવ્યો હતો કે તમારે ગઢપુર છોડી અને હું જ્યાં સુધી વડતાલથી ગઢપુર ન આવું ત્યાં સુધી ગઢપુર છોડીને તમારે ક્યાંય નહીં જવાનું. તેમ છતાંય તમે શરીરનો ત્યાગ કરીને અહીં કેમ આવ્યા? મારી આજ્ઞા છે અત્યારે ને અત્યારે તમે શરીરમાં પ્રવેશ કરો. હું આવતીકાલે સવારે વહેલો ગઢપુર આવવા માટે નીકળીશ. અને ભગવાને વચન આપ્યું છે 15 દિવસ વધુ રોકાયા. ભગવાન શ્રીહરિએ વડતાલ વાસીઓને કહ્યું કે હવે મારે ગઢપુર જવું છે, વહેલી સવારે હું નીકળીશ. અને વહેલી સવારે ભગવાન સહજાનંદ સ્વામી વડતાલથી ગઢપુર જવા માટે નીકળ્યા છે. અને એ નીકળ્યા છે એનું દર્શન સ્થિતિ કેવી હશે તમે વિચાર કરો. એ જીવબાને લાડુબાની સ્થિતિ કેવી હશે કે ભગવાન સહજાનંદ સ્વામી વડતાલથી નીકળ્યા ને તે પ્રભુનું દર્શન ત્યાં બેઠા બેઠા દૂરદર્શન દૂર શ્રવણની સિદ્ધિ. જેમ આ ટીવીમાં આપણે દ્રશ્યો જોઈએ, એ કેન્દ્ર ઉપરથી રિલે થતા દ્રશ્યો અહીં બેઠા બેઠા જોઈ શકીએ છીએ ને, એમ જીવબાને લાડુબાને ગઢપુર વાસીઓ બહેનો પોતપોતાના ઘરમાં બેઠી બેઠી ઊભી ઊભી ભગવાન સહજાનંદ સ્વામી માણકી ઘોડી ઉપર અસવાર થયા છે. ભગુજીએ સુંદર મજાનું સ્વાણાના ઈંડાવાળું છત્ર માથે ધારણ કર્યું છે. ભગવાન સહજાનંદ સ્વામીની આજ્ઞાથી પરમહંસો જુદા જુદા કોઈ રોજા રોજા ઘોડા ઉપર, કોઈ બીજી ત્રીજી ઘોડી ઉપર એ અસવાર થયા છે અને ગઢપુર જવા માટે નીકળ્યા છે. શું અદ્ભુત દર્શન હશે. અને જીવબા અને લાડુબા પ્રતીક્ષા કરતા કરતા પ્રભુને સાદ કરે છે. અને સાદ કરતા કરતા હું બોલે છે મહારાજ આજ વડતાલથી આવશે, મહારાજ આજ વડતાલથી આવશે, મહારાજ આજ વડતાલ Yeah.
सहजानंद स्वामी महाराज।